સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે ભાઈ સપાટીના કાર્યો, લેવલ્સ ઓફ મેનેજમેન્ટ, એમાં આપણે ઉચ્ચ સપાટી ટોપ લેવલ મેનેજમેન્ટની વાત કરી હતી. આજે આપણે કહીશું મધ્ય સપાટી સંચાલન. મધ્ય સપાટી જે છે મિડલ લેવલ મેનેજમેન્ટ, ઓકે, એની આપણે વાત કરીશું. તો મધ્ય સપાટી સંચાલન એ ઉચ્ચ સપાટી સંચાલન અને જે તળ સપાટી સંચાલન એટલે કે બોટમ લેવલ મેનેજમેન્ટ, આ બેની વચ્ચે સાંકળની એક મહત્ત્વની કડી છે. આ બેને જોઈન્ટ રાખે છે આ મધ્ય સપાટી, કેમ કે ઉપર ટોપ લેવલ, નીચે બોટમ લેવલ, તળ સપાટી, બેને જોઈન્ટ રાખવાનું કામ આનું કામ છે મધ્ય સપાટીનું. એટલે સાંકળની એક મહત્ત્વની કડી છે. આ સપાટી પર ખાતાવાર અધિકારીઓ, વિભાગીય અધિકારીઓ અને નિષ્ણાતોનો સમાવેશ થાય છે. દાખલા તરીકે ઉત્પાદન, વેચાણ, ખરીદ, નાણાં, કર્મચારી, હિસાબી અધિકારી વગેરે. આ સપાટીને અધિકારીઓની સપાટી પણ ઓકે કહેવાય છે અથવા તો તરીકે ઓળખવામાં આવે છે. એટલે બીજું નામ અધિકારીઓની સપાટી પણ કહેવાય છે. હવે આ લોકો શું કામ કરે છે? ઓકે, તો એના કાર્યો અગત્યના છે. ઓકે, એ જોઈ લઈએ. નંબર એક, મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલ હુકમો અને સૂચનાઓનો અમલ કરાવવો. ઓકે, તો ઉપરના જે સાહેબો છે ટોપ લેવલ મેનેજમેન્ટ, એ આ લોકોને આદેશ આપે છે અને આ લોકો નીચે એની નીચેના માણસોને એટલે કે તળ સપાટીના માણસોને એ પ્રમાણે કામ કરાવે છે. નંબર બે, દરેક વિભાગીય અધિકારી પોતાની અથવા પોતાના વિભાગના અંદાજપત્ર તૈયાર કરી મંજૂરી માટે ઉચ્ચ સપાટીએ મોકલાવે છે. હવે મિડલ લેવલ મેનેજમેન્ટ શું કરશે? પૈસાની જરૂર પડશે તો સેલ્સ, પ્રોડક્શન, પરચેસ આ બધા ડિપાર્ટમેન્ટ છે, એને પૈસાની જરૂર પડશે એટલે એનું અંદાજપત્ર બનાવશે કે સાહેબ મારે આટલા રૂપિયાની જરૂર છે. ઓકે, કે ભાઈ મશીનો લેવા છે કે એડવર્ટાઇઝમેન્ટ માટે સેલ્સમાં ખર્ચ કરવો છે, તો બધું બજેટ બનાવશે. એ બધા પોતપોતાના જે ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે, આ વેચાણ, ઉત્પાદક, હિસાબી, ઓકે, આ બધા લોકો પોતાનું એક બજેટ બનાવશે, અંદાજપત્ર બનાવશે. બજેટને આપણે અંદાજપત્ર કહીએ છીએ. ઓકે, અંદાજપત્ર એટલે આવક જાવકનો હિસાબ. ઓકે, પૈસા ક્યાંથી આવશે અને ક્યાં ખર્ચ થશે એને અંદાજપત્ર કહેવામાં આવે છે. તો આ લોકો બનાવે છે અને એ પ્રમાણે ટોપ લેવલ પાસે જાય છે કે સાહેબ આટલા રૂપિયા અત્યારે હાથ ઉપર છે અને આટલાની જરૂર પડશે તો મંજૂર કરવા બાબત. તો એ લોકો ત્યાં આવી રીતે મોકલાવે છે ઉપર. ઓકે, નંબર ત્રણ, ધ્યેય સિદ્ધિ અંગે જરૂરી નીતિ, નિયમો અને માળખાકીય રચના કરવી. આ અંગેની જરૂરિયાત કાર્યવિધિ નક્કી કરવી, તેનું મૂલ્યાંકન કરવું અને તેની ચકાસણી કરવા માટેના યોગ્ય ધોરણો કે માપદંડો નક્કી કરવા. જો માપદંડો પણ નક્કી કરવામાં આવે છે. હવે આ લોકોનો જે ડિપાર્ટમેન્ટ હોય છે ઉપરના લેવલના મેનેજમેન્ટવાળાએ ટોપ લેવલે મિડલ લેવલ બનાવ્યું કે ભાઈ તમારું પ્રોડક્શન ખાતું છે તો પ્રોડક્શનના તમે અધિકારી છો, તમારા હાથ નીચે જે માણસોની જરૂર હોય તમે લઈ લો, ભરતી કરી લો. ઓકે, તમારી રીતે પૈસા બોલો કેટલા જોશે, યંત્રો તમારે જે જોતા હોય એ લાવી દઈએ, તમે નિષ્ણાત છો તમે કહી દો. હવે તમારે શું કરવાનું છે? કામે લાગી જવાનું છે. ઓકે, ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત કરવાનું છે. નીતિ ઘડો, આપણે જે પ્રમાણે પ્રોડક્શન જોઈએ એ પ્રમાણે પ્રોડક્શન ઉતારો, બજારમાં જે પ્રમાણે ડિમાન્ડ છે આપણી વસ્તુની એ પ્રમાણે આપણું પ્રોડક્શન થવું જોઈએ. સેલ્સવાળાને કહી દે ભાઈ તમે બધી તૈયારી કરી લો. ઓકે, આપણો ધ્યેય પ્રાપ્ત થવો જોઈએ, વેચાણ થવું જોઈએ, એ જવાબદારી તમારી છે. તો આ બધા મિડલ લેવલવાળા શું કરે છે? અધિકારીઓ ધ્યેય સિદ્ધિ અંગે જરૂરી નીતિ, નિયમો અને માળખાકીય રચના આ લોકો કરે છે. ઓકે, અને એ પ્રમાણે કાર્યવિધિ પણ એ લોકો નક્કી કરે છે, તેનું મૂલ્યાંકન કરે છે કે યાર મારા નીચેના માણસો બધું કામ કરે છે કે નહીં. ઓકે, એ બધું બી એ લોકો ચકાસણી કરે છે. અને અલ્ટિમેટલી શું કરવાનું? ગોલ પ્રાપ્ત કરવાનો. શેનો ગોલ? કંપનીના વેચાણનો, કંપનીની પ્રગતિનો. ઓકે, આ લોકો આમાં ધ્યાન આપે છે. નંબર ચાર, વિભાગની પ્રવૃત્તિઓની કાર્યદક્ષતા અને અસરકારકતા વધે તે અંગેના પગલાં લેવા. પોતાના વિભાગની પ્રવૃત્તિઓની કાર્યદક્ષતા
કે ભાઈ હું પ્રોડક્શન લાઇનનો માણસ છું, તો મારી ટીમ છે 25 જણની, હું 25 જણનો હેડ છું, પ્રોડક્શન હેડ, તો મારી ટીમ મજબૂત રીતે કામ કરવી જોઈએ. કોઈ એમ કે હું કંપનીમાં સેલ્સ લાઇનમાં છું, હું માર્કેટિંગ મેનેજર છું, ઓકે, તો માર્કેટિંગ મેનેજરમાં મારી પાસે 20 જણનો સ્ટાફ છે, હું અને મારા 20, તો મારું કામ જોરદાર બોલવું જોઈએ, સાહેબને લાગવું જોઈએ, ટોપ લેવલના મેનેજમેન્ટને દેખાવું જોઈએ મારું કામ, કે હું કામ કરું છું. એમ દરેક વિભાગના જે અધિકારીઓ છે ને મધ્ય સપાટીના, એ બહુ જોરદાર રીતે કામ કરે છે, ઓકે, અને કાર્યદક્ષતા અને અસરકારકતા વધે તે અંગેના પગલાં પણ લે છે ડિપાર્ટમેન્ટમાં, એટલે કે વિભાગમાં. નંબર 5, પોતાના વિભાગના કર્મચારીઓનો જુસ્સો વધે તેવા પ્રયત્નો પણ એ લોકો કરે છે. પોતાના ડિપાર્ટમેન્ટના કર્મચારીઓનો જુસ્સો વધે, કોઈ સારું કામ કરે તો એને બિરદાવાય, યસ યુ આર ધ ગ્રેટ, યુ આર ધ બેસ્ટ, બહુ મસ્ત કામ કર્યું છે, એના કારણે બીજા લોકો જુએ એના ડિપાર્ટમેન્ટના કે સાહેબે આને જો જુસ્સો વધાર્યો છે, સાહેબે આને સારા શબ્દોમાં ઓકે પ્રોત્સાહન આપ્યું છે. તો કંઈ પણ રીતે તમે શબ્દો દ્વારા, પ્રશંસા દ્વારા, ઓકે, કંઈ પણ તમે ઓકે એવું કંઈક કરીને તમારા ડિપાર્ટમેન્ટનો, તમારા વિભાગનો જુસ્સો વધારી શકો છો, ઓકે. કેમ કે તમારા વિભાગનો જુસ્સો વધશે તો તમારું નામ વધશે, તમારું નામ વધશે તો ટોપ લેવલ મેનેજમેન્ટમાં તમારો ડિપાર્ટમેન્ટ સારો દેખાશે. એટલે એ લોકો બહુ સારું કામ કરે છે, પોતાના કર્મચારીઓનો જુસ્સો વધારે છે, ઓકે. તો એ પણ એનું એક કાર્ય કહેવાય છે, કાર્યમાં આવે છે, બહુ પ્રયત્નો કરે છે બાબતના. નંબર 6, અન્ય વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવું અને સંકલન સ્થાપવું. અન્ય વિભાગના અધિકારીઓ સાથે, બધા ટોપ મિડલ લેવલના મેનેજમેન્ટના જે માણસો હોય, ઓકે, એ બીજા ડિપાર્ટમેન્ટમાં શું થાય છે એનું પણ એ લોકો મુલાકાત લેતા હોય છે, ધ્યાન રાખતા હોય છે. પ્રોડક્શનવાળો જે છે એ સેલ્સનું પણ ધ્યાન રાખતો હોય છે, પ્રોડક્શનવાળો છે એ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં બી થોડી તો એને ખબર હોય છે શું ચાલે છે અને કયો અધિકારી એ સંભાળી રહ્યો છે, ઓકે. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં જે છે એ જે કર્મચારી વ્યવસ્થા સંભાળે છે, કર્મચારી અધિકારી જે છે, ઓકે, એને કઈ વ્યક્તિ સંભાળે છે એને ખબર છે, કેમકે બધા પીર ગ્રુપમાં છે, લેવલ છે બધાનું, ઓકે. તો બધા જ મિડલ લેવલ મેનેજમેન્ટમાં છે, એકબીજાનું ધ્યાન રાખે છે કઈ વ્યક્તિ કયો ડિપાર્ટમેન્ટ સંભાળે છે. અને ત્યારબાદ સંકલન સાધવું, એ લોકો સારા સંબંધ રાખે છે એકબીજા સાથે, કેમકે જરૂર પડશે, અલ્ટિમેટલી તો એ લોકો બધા કંપની માટે કામ કરે છે, સમજો, ઓકે, કંપની માટે કામ કરે છે. હવે આપણે ભારત દેશની વાત કરું તો ભારત દેશમાં આટલા બધા રાજ્યો છે, એ રાજ્યના મુખ્યમંત્રીઓ છે, ઓકે, પણ દેશ તો ભારત છે ને, આપણે ભારત માટે કામ કરવાનું છે, નહીં કે ખાલી ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓકે, આવા કોઈ સ્પેશિયલ રાજ્યો નહીં, દેશનો વિકાસ, ઓકે. તો કર્મચારીઓ જે છે, એ કર્મચારી જે છે મિડલ લેવલ મેનેજમેન્ટ, એ પોતાનો ડિપાર્ટમેન્ટ સંભાળે છે પણ એકબીજાની સાથે સંપર્કમાં રહે છે, સંપર્કમાં રહી ધ્યાન રાખે છે, ઓકે, સંકલન સાધે છે અને આવી રીતે કંપનીનો વિકાસ કરવામાં એ લોકો ધ્યાન આપે છે. વિદ્યાર્થી મિત્રો, તો આ હતું નંબર 6-7, પેટા વિભાગના કાર્ય પર ધ્યાન આપવું. હવે એના જે પેટા વિભાગો હોય, એકબીજા વિભાગો હોય તો ધ્યાન આપે, ઓકે. તો પ્રોડક્શન છે, વસ્તુનું ઉત્પાદન કરવું, તો ઉત્પાદન સાથે રો મટીરિયલ પરચેસ કરવું, તો એની સાથે પેટા વિભાગ થયો એ બધો એની સાથેનો, તો એનું ધ્યાન રાખવાનું કે ભાઈ વસ્તુ આવી છે કે નથી આવી, આવી તો સ્ટાર્ટ કરીએ, ઓકે. સેલ્સ થયું છે કે નહીં, સેલ્સ સાથે પણ ધ્યાન રાખે. પ્રોડક્શન ઉતાર ઉતાર કરે પણ સેલ્સ ના થાય બજારમાં કંપનીનું, તો પ્રોડક્શન ઉતારીને કોઈ મતલબ નથી, એટલે એને બધું જ ધ્યાન રાખવું પડે છે. દરેક જ્યાં જ્યાં પેટા વિભાગ જે ડિપાર્ટમેન્ટનો લાગતો વળગતો હોય એને એ ધ્યાન રાખવું પડે છે, ઓકે. આ 7 નંબરનો પોઈન્ટ છે. નંબર 8, વિભાગની પ્રવૃત્તિઓ ઉપર દેખરેખ રાખવી, માહિતી મેળવવી, તેનું અર્થઘટન કરવું, દોરવણી આપવી અને ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ માહિતી રજૂ કરવી. પોતાનું કામ કરવું, મધ્ય સપાટીના અધિકારીઓ પોતાનું કામ કરશે, દેખરેખ રાખશે, માહિતી મેળવશે કે એની હાથ નીચેના માણસો જે છે એ શું કરે છે, માહિતી મેળવવું, અર્થઘટન કરવું, કેમકે બધા માણસો સારા નથી હોતા તળ સપાટીના, એટલે એને તળ સપાટી પણ સાચવવાની છે, લોકોની પાસેથી કામ પણ લેવાનું છે, ઓકે. આ બધું ધ્યાન રાખવાનું છે. હવે એમાં માહિતી મેળવવી, ગુપ્ત રીતે માહિતી મેળવવી, કર્મચારી વિશે માહિતી મેળવવી, માર્કેટ વિશે માહિતી મેળવવી, અર્થઘટન કરવું, સમજવું, કોઈને દોરવણી આપવી, કોઈ સીધું ના પણ ચાલે બિઝનેસમાં,
ઓકે, બધા માણસો સારા ના હોય કર્મચારીઓ, તો એને દોરવણી આપવી, કોઈ નવો નવો માણસ આવ્યો હોય તો પણ એને દોરવણી આપી કે ભાઈ આમ કરો તેમ કરો, આ બધી જ વસ્તુનું ધ્યાન રાખવું. બધી માહિતી પાછું એ ટુ ઝેડ ઉચ્ચ સપાટી સંચાલનને બધી માહિતી આપવી કે સાહેબ આજનો આ કાર્યક્રમ હતો, આ તારીખે આટલું કામ કરેલું છે, આટલી આટલી જગ્યાએ આ કામ કર્યું છે. તો ડેઇલી ઇન્ફોર્મેશન ઉચ્ચ સપાટીને આપવી પડે છે મધ્ય સપાટીવાળાને. ઓકે, અને છેલ્લું નંબર 9, ઉચ્ચ સપાટી સંચાલનને નીતિ વિષયક નિર્ણય લેવામાં મદદરૂપ થવું. હવે જ્યારે કોઈ નિર્ણય લેવાનો હોય, ડિપાર્ટમેન્ટનો નિર્ણય, તો ડિપાર્ટમેન્ટના હેડને બોલાવવામાં આવે છે અને ડિપાર્ટમેન્ટના હેડ પાસેથી માહિતી લેવામાં આવે છે કે ભાઈ આ વ્યક્તિનું પ્રમોશન કરવું છે તમારા ડિપાર્ટમેન્ટમાં, તો એનું મને જરા આઈડિયા આપો કે કરી શકાય એવું છે કે શું છે શું નહીં. કોઈ નીતિ વિષયક નિર્ણય લેવાના છે, ઓકે, સેલ્સની અંદર કોઈ જાહેરાત કરવી છે, કોઈ એડવર્ટાઇઝમેન્ટ મોટા લેવલ ઉપર કરવી છે, તો માર્કેટિંગ જે હેડ છે, ઓકે, મિડલ લેવલ મેનેજમેન્ટમાં એને બોલાવવામાં આવે છે કે ભાઈ આવું વિચારી રહ્યા છીએ, કોઈ આઈડિયા આપો તમારો, ઓકે, શું પોઝિટિવ નેગેટિવ શું કહેવા માગો છો. તો ટોપ લેવલના મેનેજમેન્ટને આઈડિયા આપીને કંપનીના ગ્રોથ વિશે, કંપનીના વિકાસ માટે, ઓકે, આ કરવાનું હોય છે, એટલે એને આઈડિયા પણ આપવા પડે છે. જરૂર પ્રણાય ત્યાં ચર્ચા વિચારણા પણ આ લોકોને ટોપ લેવલના મેનેજમેન્ટ સાથે કરવી પડે છે. વિદ્યાર્થી મિત્રો, તો આ એક કડી છે મધ્ય સપાટી, ઓકે, એ ઉપર અને નીચેની વચ્ચેનું, ઓકે, એક સાંધો છે, એક કડી છે કે જેને બહુ જ વિચારીને બધા જ સ્ટેપ્સ લેવા પડે છે કંપનીના વિકાસ માટે. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ.